નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનું ફોર્મ ઓનલાઈન કેવી રીતે ભરવું તેના વિશે વાત કરવાના છીએ આ એનું ઓનલાઈન નોટિફિકેશન છે તેની અંદર તમામ પ્રકારની સૂચનાઓ આપણને આમાં આપવામાં આવી છે મિત્રો તે બધી સૂચનાઓ કદાચ તમે ન વાંચો પણ આની અંદર આપણે જે જરૂરી પ્રોસેસ છે એ તમને આ વિડીયોની અંદર સમજાવવાનો છે અને એક ઓનલાઈન ડેમો ફોર્મ તમારી સામે ભરી અને સમજાવીશ સૌપ્રથમ આપણે આ ધોરણ જે પાંચમાં હાલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે તે આ ફોર્મ ભરી શકે છે અને તેની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તે હાલમાં આપણને અહીંયા જોઈ શકો છો તમે કે ત્રીસ નવેમ્બર બે હજાર વીસ છે અને આની એક્ઝામ એટલે કે પરીક્ષા ક્યારે લેવાશે તેની સંભવિત તારીખ પણ અહીંયા ઉપર આપને આપી દેવામાં આવી છે દસ એપ્રિલ બે હજાર એકવીસ તે પરીક્ષાનું માળખું કેવું છે કેવા કેવા પ્રશ્નો અને અભ્યાસક્રમ પણ આ જે નોટિફિકેશન છે તેની અંદર આપણને આપવામાં આવ્યા છે આપણે અત્યારે જોઈએ કે ફોર્મ છે આપણે એ કેવી રીતે ફિલઅપ કરવાનું છે તો અહીંયા જે વેબસાઇટ છે આપણને આપી છે કે ડબલ્યુ ડબલ્યુ ડોટ નવોદય ડોટ જીઓવી ડોટ ઇન એની ઉપર જઈને આપણે આ ફોર્મ ભરવાનું છે આ વેબસાઇટ ઉપર જતા પહેલાં હું તમને કઈ કઈ વસ્તુઓ આપણે જરૂર પડશે ફોર્મ ભરવામાં તેની વાત કરી દઉં છું એક તો વિદ્યાર્થી છે એની સિગ્નેચર એટલે કે ફોટો પાડીને આપણે તમારા મોબાઈલમાંથી ફોર્મ ભરતા હોય તો મોબાઈલમાં અને કોમ્પ્યુટરમાંથી ભરતા હોય તો કોમ્પ્યુટરમાં સેવ રાખવાની છે એવી જ રીતે પેરેન્ટ્સ એટલે કે વાલી એના ફાધરની પણ સિગ્નેચર છે તે મેં એની અંદર સ્કેન કરીને રાખવાની છે બે બાબત છે ત્રીજી બાબત એનો પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ ફોટો મોબાઈલમાં અથવા કોમ્પ્યુટરમાં પાડીને સેવ રાખવાનો છે અને એક અગત્યની બાબત છે આની અંદર એક આપણે વિદ્યાર્થીઓનું એક સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે તેની અંદર તેની ડિટેલ હોય છે એ સર્ટિફિકેટ છે એ પણ તમને કેવી રીતે ડાઉનલોડ કરવાનું છે હું આગળ પ્રોસેસમાં તમને સમજાવીશ છે અત્યારે સર્ટિફિકેટ છે એની વિગત તમને હું અહીં દેખાડવાનો પ્રયત્ન કરું છું કે એ આપણે ભરી અને રાખવાનું છે તો મિત્રો જે સર્ટિફિકેટ છે તે આપણે આમાં અપલોડ કરવાનું હોય છે અગાઉ જે વાત કરીએ તે મુજબ વિદ્યાર્થીની સિગ્નેચર એટલે કે એની સાઈ ફોટો પાડીને રાખવાની છે વાલીની એક એનો પાસપોર્ટ સાઈઝનો ફોટો વિદ્યાર્થીનો અને છેલ્લું આ સર્ટિફિકેટ ચાર વસ્તુ આપણે અપલોડ કરવાની હોય છે તે સિવાય અંદર ફોર્મની અંદર ઘણી માહિતી નાખવાની હોય છે એમાંની મોટાભાગની માહિતી જે આ ફોર્મમાં તમે લખશો એ જ હશે એ સિવાય એક આધાર કાર્ડ નંબર હોય છે અને એક મોબાઈલ નંબર તમારે સાથે રાખવાનો કરશું હવે આ ફોર્મ કેવી રીતે આપણે ભરવાનું છે તે પહેલાં વાત તમને કરી દઉં પછી ઓનલાઈન ફોર્મ સબમિટ કે રીતે કરવું તે આગળ આપણે આ વિડીયોમાં જોઈશું સૌપ્રથમ આ ફોર્મને હું ઝૂમ કરીને તમારી સામે કહું કે જે એની વિગત છે એ બ્લોક લેટરમાં આપણે ઇંગ્લિશમાં કેપિટલ લેટરમાં ભરવાની છે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો છે તે અહીં લગાવવાનો છે વિદ્યાર્થીઓનો જે ફોટો અહીં તમે લગાવો એ જ ફોટો પાડી અને અપલોડ કરજો સાથે અહીંયા જે કેન્ડિડેટની સિગ્નેચર છે એટલે કે વિદ્યાર્થીની એની બાજુમાં પેરેન્ટ સિગ્નેચર એટલે કે અહીંયા બાજુમાં છે એટલે કે એક ફોટો આ બે સિગ્નેચર ત્રણેય વસ્તુ સેમ હોવી જોઈએ રહી બાદ આપણે હવે ફોર્મ ભરવાની તો કે અહીં વિદ્યાર્થીએ પોતાનું એટલે કે કેન્ડિડેટ વિદ્યાર્થીનું નામ અહીં કેપિટલ લેટરમાં લખવાનું છે ફાધર એટલે કે પિતાનું નામ લખવાનું છે મધર એટલે ત્રીજી કોલમમાં માતાનું નામ તમારે અહીં લખવાનું છે રહી બાબત અહીંયા ડેટ ઓફ બર્થ એટલે કે જન્મ તારીખ તો એને ડીડી એમ એમ વાય વાય ફોર્મેટમાં લખવાનું છે બાજુમાં અહીંયા શબ્દોમાં પણ અહીં લખવાનું છે હવે અહીંયા એનું જેન્ડર સિલેક્ટ કરવાનું છે એટલે કે બોય ગર્લ્સ ટ્રાન્ઝેક્શન જે કોઈ હોય એની અંદર તમારે ફક્ત માર્ક કરવાનો છે હવે આ કોલમ છે એની અંદર તમારે કેટેગરી એટલે કે તમે કઈ કાસ્ટ છે તમારી જનરલ કેટેગરીમાં આવતા હોય તો જનરલ ટીક કરવાનું છે એસસી એસટી અને ઓબીસી મિત્રો ઓબીસીની અંદર ખાસ એક વાત કરી દઉં કે જ્યારે આ ફોર્મ ભરતા હોય તો ગુજરાત સરકારના ઓબીસી કોટામાં આવતા હોય તે લોકો ઓબીસીની અંદર ફોર્મ ભરી કે એવું હોતું નથી પરંતુ કેન્દ્ર સરકારની જે ઓબીસીની યાદી છે તેની અંદર જો તમારો સમાવેશ થતો હોય તો જ તમે આમાં ઓબીસીમાં ટીક મારી શકશો આ એક ખાસ બાબત ફોર્મ ભરતી વખતે યાદ રાખવાની છે હવે એક બીજી કોલમ જે છે એની અંદર તમે ફિઝિકલ રીતે કાંઈ એટલે કે અપંગ કોઈ બાળક છે તો એના માટે આની અંદર ટીક મારવાની હોય છે કે ફિઝિકલ હેન્ડીપેપ કોઈ હાથ પગ ખામી છે તો પહેલાંમાં ટીક આવશે વિજ્યુ લિમિફેડ એટલે કે આંખેની કોઈ ખામી હોય હિરિંગ એટલે કે કાનની કોઈ ખામી હોય તો આની અંદર તમે ટીક મારી શકો છો હવે એક અગત્યની બાબત તમારી સામે છે મિત્રો કે આઈડેન્ટિફિકેશન આઈડેન્ટિફિકેશન માર્ક અહીંયા તમારે બાળકના શરીર ઉપર કોઈ એવું ચિહ્ન હોય જે તમે સીધી રીતે જોઈ શકતા હોય કોઈ વ્યક્તિને જ્યારે એની વેરિફિકેશન થશે ત્યારે તમારે એ ચેક થતું હોય છે ઉદાહરણ તરીકે કહું છું કે કોઈ મિત્ર છે એને માનું કે ડાબા હાથની બાજુમાં કાળા તલનું નિશાન છે તો તમારે અહીં લખી શકાય બ્લેક ડોટ્સ ઓન લેફ હેન્ડ એલ્બો આવી રીતે આ હું ઉદાહરણ તરીકે કહું છું મિત્રો આટલું લખી ગયા પછી તમારી સામે પ્રેઝન્ટ પોસ્ટલ એડ્રેસ એટલે કે હાલમાં જે તમે ક્યાં રહ્યો છો તેનું સરનામું અહીંયા લખવાનું છે અને બીજી બે વિગત છે અમારો મોબાઈલ નંબર ખૂબ જ અગત્યનો છે અને એક આઈડી જો હોય તો લખવું ત્યાર પછીની જે કોલમ છે એમાં નેશનાલિટી મિત્રો અહીંયા તમે નાના અક્ષરે જોઈ શકો નેશનાલિટી એટલે કે અહીંયા તમારે ઇન્ડિયન લખવાનું છે ત્યાર પછી રિલિજિયન એટલે કે ધર્મ જે હોય તે હિન્દુઝમ મુસ્લિમ ખ્રિસ્તી જે હોય તે ત્યાર પછીની જે બાબત છે તે અતિ અગત્યની છે જો આની અંદર તમે ભૂલ કરશો તો પરીક્ષા આપવાની અંદર મુશ્કેલી થશે આ તમને મીડિયમ ઓફ એક્ઝામિનેશન પૂછે છે એટલે કે તમે કયા માધ્યમમાં પરીક્ષા આપવા માગો છો જો તમે ગુજરાત રાજ્યમાં છો તો તમે ચાર લેંગ્વેજમાં પરીક્ષા આપી શકો છો એમાંથી એમાંની એક છે ગુજરાતી ભાષા હિન્દી ભાષા ઇંગ્લિશ અને એક મરાઠી આ ચાર ભાષાઓમાં તમે એક્ઝામ આપી શકો છો તો અહીં ગુજરાતીમાં જો તમારે પરીક્ષા આપવી છે ગુજરાતી ભાષામાં એ જ માધ્યમમાં તો તમારે અહીં ગુજરાતી એવું લખવાનું છે મિત્રો આની અંદર ભૂલ કરશો નહીં હવે જે બાબત છે તે આપણે આગળ જોઈએ એમાં આ જે ત્રણ કોલમ છે એ તમે હાલમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરો છો તો ધોરણ ચાર અને ત્રણ તમે ક્યાં અભ્યાસ કરેલો છો એની આમાં લખવાની છે પહેલાંય કોલમ ત્રણ છે એ આપણે જોઈએ કેમાં શું કઈ કઈ વિગત આપણે આમાં લખવાની છે આ બધી વિગત ફોર્મમાં અપલોડ કરવાની એટલે કે સિલેક્ટ ભરવાની આવે છે એટલે ખાતરીપૂર્વક આમાં લખજો જેથી ફોર્મ આમાં ભરેલી વિગત અને ઓનલાઈન ફોર્મમાં સબમિટ કરેલી વિગતમાં ડિફરન્સ ન આવે પહેલી બાબત છે કે ધોરણ ત્રણ ત્રણ છે તમે કઈ સ્કૂલમાં અભ્યાસ કર્યો તો તમારે અહીં એ સ્કૂલનું નામ લખવાનું છે અને કે વિલેજ બંને લખવાનું છે ઉદાહરણ તરીકે તમે જે ગામમાં જે શાળા છે એનું ગામનું નામ અને શાળાનું નામ અહીં લખવાનું છે હવે એના પછીની કોલમ છે એમાં રૂરલ અથવા અર્બન તો મિત્રો જે તમે શાળામાં અભ્યાસ કર્યો ધોરણ ત્રણ એ ગામડામાં આવેલી છે કે સિટીમાં છે શહેરી શાળા છે તે અહીં લખવાનું છે જો ગામડાની હોય તો રૂરલ અને શહેરી હોય તો અર્બન ત્યાર પછી છે મંથ એન્ડ ઇયર ઓફ જોઈનિંગ એટલે કે ધોરણ ત્રણમાં તમે કયા મહિનામાં આવ્યા એટલે કે આપણે એ જે નીચેની કોલમ છે જોઈનિંગવાળી અને વાળી હું ત્રણે ત્રણ એક સાથે હમણાં સમજાવું છું આપણે એની પહેલાંની નીચેની જોઈ લઈએ કે જે તમે શાળા ધોરણ ત્રણમાં અભ્યાસ કરતાં એ કયા તાલુકામાં આવેલી છે પછી ડિસ્ટ્રિક્ટ એટલે કયા જિલ્લામાં અને કયા રાજ્યમાં આવેલી છે લખવાનું છે એવી જ રીતે આ બધી વિગત ધોરણ ચાર ચારમાં પણ આવશે અને ધોરણ પાંચમાં હાલમાં તમે જે શાળામાં અભ્યાસ કરો છો તે અહીં લખવાનું છે હવે હું મંથ અને ઝૂમ કરીને તમને બતાવું છું કે જ્યારે તમે હાલમાં અત્યારે ધોરણ જો પાંચમાં હશો તો તમારે નમ એટલે કે જોઈનિંગ મંથ અને ઇયર શું આવશે એની વાત કરી દઈએ તો એમાં આપણે આ કોલમની અંદર આવશે તો એમાં મે મહિનાની અંદર જો તમને વર્ગ આપી દીધી હોય તો અહીંયા મે બે હજાર વીસ આવશે જો તો જ અત્યારે તમે ધોરણ પાંચમાં હો તો તમે ચોથું ક્યારે પૂરું કર્યું ગણાય તો એના આગલામાં પાસિંગ ઇયરમાં શું આવશે તો અહીં એપ્રિલ બે હજાર વીસ તો જોઈન ક્યારે કર્યું હોય કે મે બે હજાર ઓગણીસ આ કોલમમાં એવી જ રીતે ધોરણ ત્રણ છે તો અહીંયા લખવાનું આવે કે મે બે હજાર અઢાર પાસિંગ છે સોરી એપ મે બે હજાર અઢાર અને પાસિંગ છે એપ્રિલ બે હજાર ઓગણીસ તો એ પછીનું જોઈનિંગ આવશે અહીંયા પાસિંગ અને આવી રીતે એ મંથ વર્ષ એ સિલેક્ટ તમારે કરવાનો રહેશે ત્યારબાદ તમારે નીચે વિદ્યાર્થીની એટલે કે સ્ટુડન્ટની સિગ્નેચર અને અહીંયા પેરેન્ટ્સ વાલીની સિગ્નેચર કરવાની રહેશે આટલું થઈ ગયા પછી તમારી પાસે ચાર વસ્તુ તૈયાર હોય એક આ ફોર્મ ભરેલું સ્ટુડન્ટની સિગ્નેચર પેરેટ સિગ્નેચર અને ફોટોગ્રાફ્સ ચારે ચાર વસ્તુ જેપીજી ફોર્મેટમાં રાખવાની છે બીજી એક બાબત કહી દઉં કે સ્ટુડન્ટ સિગ્નેચર પેરેન્ટ સિગ્નેચર અને ફોટો એ તમારી પાસે દસ કેબીથી સો કેબીની સાઇઝ એની હોવી જોઈએ જ્યારે આ ફોર્મ છે એ ત્રીસ કેબીથી એટલે કે ત્રણસો કેબી સુધીનું એની સાઇઝ રાખવાની છે આટલું થઈ ગયા પછી હવે આપણે ઓનલાઈન ફોર્મ સબમિટ કરવા આગળના વિડીયોની અંદર આગળ જોઈએ બ્રાઉઝરની અંદર તમારે નવોદય લખવાનું છે નવોદય ડોટ જીઓવી ડોટ ઇન આટલું લખી અને સર્ચ કરશો એટલે તમારી સામે આ રીતની સાઈટ ખુલી જાય છે હવે ઉપર જ એનું નોટિફિકેશન આવે છે ક્લિક હિયર સબમિટ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ પરંતુ જો આ ન આવે તો તમારે એનું પર ક્લિક પણ કરીને ભરી શકશો અથવા જો આ ન બતાવ્યું હોય તો તમને મેનુની અંદર જે મોબાઈલમાં જો તમે ભરતા હોય ફોર્મ આવી રીતે તો આવી રીતે અહીં મેનુ જોવા મળશે મેનુ પર જેવું તમે ક્લિક કરશો એટલે એડમિશનની અંદર તેમાં અહીંયા નીચે જે એનવી ક્લાસ સિક્સ એડમિશન એટલે કે તમે ધોરણ માં એડમિશન લેવાના છો એટલા માટે આની ઉપર આપણે ક્લિક કરવાનું છે જેવું એની ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ એપ્લાય ઓનલાઈન આવી જાય છે તેની ઉપર ક્લિક કરશો તમારી સામે આવો એક પેજ ખુલે છે જેમાં આ ત્રણ સ્ટેપ આપેલા છે પહેલું ક્લિક હિયર ટુ વ્યૂ પ્રોસ્પેક્ટ એટલે કે જે જાહેરનામું છે એ તમે અહીં ક્લિક કરી અને ડાઉનલોડ કરી અને વાંચી શકો છો જે મેં અગાઉ તમને દેખાડ્યું ત્યાર પછી તમારે અહીં રજીસ્ટ્રેશન કરવાનું છે રજીસ્ટ્રેશન થઈ ગયા પછી તમારે અહીં જ્યારે પ્રિન્ટ કરવાની થાય તો આ કોલમ ઉપર જવાનું રહેશે અત્યારે આપણે આ વચ્ચેનું જે કોલમ છે એની ઉપર ક્લિક કરવાની છે ક્લિક યર રજીસ્ટ્રેશન જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે પેજ ખુલી જાય છે અને પહેલી સૂચના છે કે હેવ યુ રીડ ધ પ્રોસ્પેક્ટ એટલે કે જે જાહેરનામું છે તમે વાંચ્યું છે તો આપણે યસ માટે અહીં ટીક કરી અને પ્રોસીડ આપી દેવાનું છે તમે જેવું પ્રોસીડ આપશો એટલે આગળની પ્રોસી મિત્રો આવી રીતે તમારી સામે આ પેજ ખુલી જાય છે હવે જે મેં અગાઉ વાત કરી હતી એમ જે આપણે સર્ટિફિકેટ જે ભરવાનું છે વિગતવાળું તે ડાઉનલોડ ક્યાંથી કરવું તો અહીંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો અહીં હું તમને એની લિંક બતાવું છું ફોર્મ ડાઉનલોડ અહીંથી કરી શકો છો અત્યારે આપણી સામે ફોમ ડાઉનલોડ કરેલું તૈયાર છે એટલા માટે હું એની વિશે વાત કરતો નથી અને જે વિગત આપણે પોતાની સાથે રાખવાની છે તેની વિગત પણ અહીં આપણી સામે તમે જોઈ શકો છો હવે નીચે સ્ક્રોલ કરતા આવી રીતે પર્સનલ ડિટેલ ખુલી જાય છે હવે અહીંયા તમારે સ્ટેટ એટલે કે રાજ્ય સિલેક્ટ કરવાનું છે જ્યાં અત્યારે હાલમાં તમે જે અભ્યાસ કરો છો ધોરણ પાંચમાં એ રાજ્ય રાજ્ય સિલેક્ટ કર્યા પછી ડિસ્ટ્રિક ડિસ્ટ્રિક સિલેક્ટ થઈ ગયા પછી અહીં ડિસ્ટ્રિક અહીં બ્લોક અહીં તમારી શાળા જે હાલમાં તમે અભ્યાસ કરો છો તે ટાઈપ કરવાનું છે ત્યાર પછી તમારે અહીં તમારું જે નામ છે એના પછીની કોલમ એ ટાઈપ કરવાનું છે મિત્રો આખું ફોર્મ હું એકવાર ભરી દઉં છું અને પછી તમને એની વિગત સમજાવતો જાઉં છું તમારી સામે ડેમો ફેમ ફોર્મ છે એ ભરી દીધું છે તમે જોઈ શકો છો કે અહીં મેં એક પછી એક કોલમ છે એ અહીંયા રાજ્ય જિલ્લો તાલુકો શાળાનું નામ લખ્યું છે અહીંયા કેન્ડિડેટનું નામ ડેમનું નામ લખ્યું છે ત્યાર પછી મોબાઈલ નંબર ફરજિયાત લખવાનો છે અહીં તમારે જન્મ તારીખ છે એ લખવાની છે માતાનું નામ ફાધર નેમ પછી આ કોલમ છે એ ફરજિયાત નથી માનો કે કોઈ માતા પિતા ન હોય અને વાલી તરીકે જેની સાથે રહેતા હોય તો ગાર્ડિયન તરીકે અહીં નામ આવે અને ગાર્ડિયન સાથેનો શું સંબંધ છે તે આપણે લખવાનો હોય છે હવે નેશનાલિટી તરીકે તો કે આપણે અહીંયા ઇન્ડિયન લખવાનું છે પછી તમારું જેન્ડર મેલ ફિમેલ જે હોય તે જે અગાઉ ફોર્મમાં તમે જે આઇડેન્ટિફિકેશન માર્ક લખ્યું હોય તે ફોર્મમાંથી જોઈને અહીં લખવાનું છે તમારી કેટેગરી લખવાની છે તમે કઈ ભાષામાં પરીક્ષા આપવા માગો છો તે અહીંયા સિલેક્ટ કરવાનું છે આગળ જો કોઈ તમે અપંગ કેટેગરીમાં આવતા હોય તો તમારે અહીં સિલેક્ટ કરવાનું છે નહીંતર તમારે આ નન રાખવાનું છે નન રાખશો એટલે અહીંયા કોઈ વિગત ભરવાની આવશે નહીં ધર્મ મેં હિન્દુઇઝમ સિલેક્ટ કર્યો છે ત્યાર પછી કોઈ અધર હોય તો અહીં તમારે અધર સિલેક્ટ કરીને સિલેક્ટ કરવાનો રહેશે અહીં આધાર કાર્ડ નંબર લખવાનો છે અહીંયા એન્યુઅલ ઇન્કમ ઓફ પેરેન્ટ્સ એટલે કે તમારા જે પેરેન્ટ્સ માતા પિતા છે તેની વાર્ષિક આવક તમારે અહીં લખવાની છે ત્યાર પછી કોમ્યુનિકેશન ડિટેલ છે એમાં તમારે તમારું સ્કૂલનું નહીં પરંતુ પોતાનું એડ્રેસ અહીં લખવાનું છે એનો પિનકોડ લખવાનું છે એનું રાજ્ય અને એનો જિલ્લો ત્યાર પછી તમારી જે શાળાની વિગત જે ફોર્મમાં તમે ધોરણ ત્રણ અને ચાર ને પાંચ લખી છે તે અહીંયા લખવાની છે એ કોલમ સેમ જ છે આટલી વિગત છે એ ઉપર તમે જે શાળાના જિલ્લો અને તાલુકો સિલેક્ટ કરો ત્યારે ઓટો આવી જાય છે ત્યાર પછી તમારે અહીં ધોરણ ત્રણનો જિલ્લો એનો તાલુકો આવી રીતે સિલેક્ટ કરતું જવાનું છે આટલું થઈ ગયા પછી જે કોલમ છે રેકોગ્નાઇઝ અને નોન રેકોગ્નાઇઝ એટલે કે એનો મતલબ એવો છે કે તમારી શાળા છે એ માન્યતા પ્રાપ્ત છે તો મોટા મોટાભાગે માન્યતા પ્રાપ્ત જ હોય એટલે આપણે અહીંયા રેકોગ્નાઇઝ આપવાનું છે ત્યાર પછી જે છે રૂરલ અથવા ત્યાર પછી અર્બન તો કે ગામડામાં હોય તો રૂરલ સિલેક્ટ કરવાનું છે ત્રણે ત્રણ અથવા જે ધોરણમાં જ્યાં ભણતા હતા એ શાળા ક્યાં આવેલી છે અર્બન હોય તો ચોથામાં અર્બન આવશે હવે જે મેં આગળ વાત કરી હતી તે મુજબ કે કે હું ધોરણ ત્રણમાં છે એ મે બે હજાર અઢારમાં જોઈનિંગ લીધું એપ્રિલ બે હજાર ઓગણીસમાં પૂરું કર્યું એવી જ રીતે ત્યાર પછી તરત મે મહિનામાં મેં ઓગણીસમાં ધોરણ ચારમાં જોઈન થયો એટલે કે વર્ગવર્તી મળી એવી જ રીતે એપ્રિલ બે હજાર વીસમાં ચોથું ધોરણ પૂર્ણ કર્યું અને મે બે હજાર વીસથી હું હાલમાં અત્યારે ધોરણ પાંચમાં છું આવી રીતે પેલા ફોર્મમાં પણ લખવાનું છે અને આમાં વિગત પણ ભરવાની છે આટલું ફોર્મ ભરી ગયા પછી તમારી સામે આ ચાર ફોર્મ અપલોડ કરવાનામાં પહેલું છે એ તમારે તમારો પાસપોર્ટ સાઈઝનો ફોટો અપલોડ કરવાનો છે અહીંયા વિદ્યાર્થીની સિગ્નેચર અપલોડ કરવાની છે અહીંયા પિતાની સિગ્નેચર એટલે કે પેરેન્ટ્સની અને છેલ્લે તમે જે ફોર્મ ભરેલું છે ત્યાં અપલોડ કરવાનું છે હું અપલોડ કરીને તમારી સામે હવે ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરીને આપણે એક પછી એક અપલોડ કરીએ ચૂઝ ફાઇલ ઉપર જેવી ક્લિક કરશો એટલે તમે આવી રીતે ડોક્યુમેન્ટમાં જ્યાં સેવ કર્યો છે તેની ઉપર જઈ અને તમે તમારો ફોટો છે સિગ્નેચર જે છે એ અપલોડ કરી શકો અહીં મેં ફોટો અપલોડ કરીશું આવી રીતે ત્રણે ત્રણ વિગત હું એ અપલોડ કરી દઉં છું મિત્રો ચારે ચાર વિગત અપલોડ થઈ ગઈ છે એટલે કે એની સાઇઝ એની કેબી બરોબર હશે તો આવી રીતે ટીક આવી જાય છે જો કે એમાં વધુ સાઇઝ હશે નહીં તો તમારે ફરીવાર એને સાઇઝ નાની કરવી પડશે આ અપલોડ થઈ જાય ટીક આવે એટલે તમારે તેની નીચે જે સબમિટ અને પ્રિવ્યુ બટન છે એનું પર ક્લિક કરવાનું છે મિત્રો જેવું તમે સબમિટર પ્રીવ્યુ આપશો એટલે તમારી જે બધી વિગત છે આવી રીતે ખુલી જાય અને એકવાર તમને ચેક કરવાનો સમય આપે છે આ ચેક થઈ જાય આવી રીતે ફોટો સિગ્નેચર બધું જોઈ લેવાનું છે પછી તો તમારે જો વિગત ઓકે હોય તો અહીં ટીક આપવાની છે અહીંયા અને અહીંયા જે કેપ્ચર છે એન્ટર કરી અને ફાઇનલ સબમિશન આપવાનું છે જો કંઈ ભૂલ હોય તો અહીં એડિટ ઉપર જઈને ફરીવાર એડિટ કરી અને પાછું આનું આ પ્રોસેસ કરવાની છે તો મિત્રો હું અહીં ટીક આપી અને કેપચા ટાઈપ કરી દઉં છું મિત્રો ફાઇનલ સબમિશન આપશો એટલે તમારી સામે આવી રીતે કોંગ્રેચ્યુલેશન યોર ડેટા હેવ બિન સક્સેસફુલી સેવડ આવી જાય છે અને તમારો રજીસ્ટ્રેશન નંબર પણ આવી જાય છે તેની નીચે આવી રીતે બ્લૂ કલરમાં તમને પૂછે છે કે તમે તમારું રજીસ્ટ્રેશન ફોર્મ છે પ્રિન્ટ કરી શકો છો એની પહેલાં તમારે તમારો રજીસ્ટ્રેશન નંબર છે એક બાજુ લખી લેવાનો ક્લિક કરતા તમારી સામે ખુલી જશે આવી રીતે તમારી સામે આ પીડીએફ પણ બની જાય છે અહીં તમે પીડીએફ આપી અને મોબાઈલમાં સેવ પણ કરી શકો અથવા પ્રિન્ટર જો જોઈન્ટ કરેલું હોય તો જોઈન્ટ કરીને પ્રિન્ટ કાઢી શકો છો મિત્રો આ માહિતી ગમી હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો